જય શ્રી સ્વામિનારાયણ. ગામ બંદરાના એક હરિભક્ત જેમનું નામ હતું લાખાજી જાડેજા, તે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહેલા સર્વ નિયમોને પાળવામાં કુશળ હતા, છતાં પણ કોઈ વખતે કુસંગના પાસથી પોતાના નિયમ ધર્મમાં કાંઈક મોડા પડી ગયા. ત્યારે એક સમયે રાત્રિના 11 વાગ્યે શ્રીજી મહારાજ દિવ્યપણે તેને ઘેર આવ્યા અને તે ઘરમાં સૂતેલા લાખાજી ભક્તને સોટી મારીને જગાડ્યા અને પોતાના દિવ્ય દર્શન આપીને કહ્યું, હે ભક્ત, અમોને બહુ ભૂખ લાગી છે, માટે તત્કાળ રસોઈ કરો. તેમાં પણ અત્યારે દાળ ભાત શાક રોટલી વગેરે બનાવવાની કાંઈ જરૂર નથી, પરંતુ કેવળ શીરો જ કરજો. આવી રીતનું શ્રીજી મહારાજનું વચન સાંભળીને તે ભક્ત તો તરત જ ઉઠ્યા અને શ્રીજી મહારાજને બેસવા માટે એક સુંદર ઢોલિયો બિછાવીને તે ઉપર શ્રીજી મહારાજને વિરાજમાન કર્યા. ત્યાર પછી પોતે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરીને પછી સુંદર શીરો બનાવીને શ્રીજી મહારાજને પ્રેમથી જમાડ્યા. પછી જમીને શ્રીજી મહારાજે કહ્યું, હે લાખાજી ભક્ત, આવતીકાલે પણ આ જ ટાઈમમાં અમો આવીશું, એમ કહીને અંતર ધ્યાન થઈ ગયા. પછી બીજી રાત્રિમાં પણ એ જ પ્રમાણે શ્રીજી મહારાજે આવીને તે ભક્તને સોટી મારીને જગાડ્યા અને શીરો કરાવીને જમ્યા, પછી અંતર ધ્યાન થઈ ગયા. વળી ત્રીજી રાત્રે પણ તે જ પ્રમાણે આવીને સૂતેલા લાખાજીને સોટી મારીને જગાડ્યા અને શીરો કરાવીને જમ્યા, ત્યાર પછી અંતર ધ્યાન થઈ ગયા. એમ કરતાં કરતાં 6 રાત્રિ સુધી આવ્યા અને તેવી જ રીતે સોટી મારીને જગાડીને શીરો કરાવીને જમીને અંતર ધ્યાન થઈ ગયા. 6ઠા દિવસની રાત્રે હતી ત્યારે તે ભક્તે 2 હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ, આજે 6 રાત્રિ થઈ, મારા ઉપર કૃપા કરીને મારે ઘરે રાતના 11 વાગે જ પધારો છો અને મને સોટી મારીને જગાડો છો, તો એવો મારો કયો અપરાધ થઈ ગયો છે? હવે તો ઘરમાં ઘી તથા ગોળ વગેરેની પણ સમાપ્તિ થઈ ગઈ છે, માટે મહારાજ જે કહેવાનું હોય તે કહો ને. ત્યારે શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું કે તું તો પૂર્વજન્મને વિશે કૃષ્ણ અવતાર વખતે પણ અમારો ભક્ત હતો અને આ જન્મને વિશે પણ તું અમારો ભક્ત થયો છે, પણ અત્યારે અમારા બાંધેલા જે નિયમો તેને પાળવામાં તું શિથિલ થઈ ગયેલો છે, તેથી તને શિક્ષા આપવા માટે જ આજે 6 રાત્રિ થયા તારે ઘેર આવીને તને આટલો પરિશ્રમ આપીએ છીએ, માટે તું આ શિક્ષા માનજે અને હવેથી ખબરદાર થઈને નિયમોને પાળજે. ત્યારે તે ભક્તે કહ્યું છે, હે મહારાજ, મેં નિયમોનો લોપ કર્યો એ મોટી ભૂલ કરી છે, માટે મહારાજ મારા આ અપરાધને આપ ક્ષમા કરવાની યોગ્ય છો અને હવે આપ જે આજ્ઞા કરશો તેને હું શિર સાથે પાલન કરીશ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તું આવતીકાલે ભુજ જાજે અને ત્યાં સદગુરુ સ્વામી અક્ષરજીવન દાસજીની પાસે ફરીવાર વર્તમાન ધરાવીને પાકો સત્સંગી થાજે અને તે સ્વામી જે આજ્ઞા કરે તેને સાવધાન થઈને પાલન કરજે, તો અમો નહીં આવીએ, પણ જો તું નિયમોમાં ફેર પાડીશ તો પાછા ફરીવાર આવીને તને શિક્ષા કરીશું. એવી રીતે તેને આજ્ઞા આપીને શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી તે ભક્ત સવારમાં વહેલા ઉઠીને ચાલતા થયા તે ભુજ આવ્યા અને સદગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી પાસે તે વાત વિસ્તારે સહિત કહી. તે વાતને સાંભળીને સ્વામી તો અતિશય રાજી થયા અને તેને ફરીથી વર્તમાન ધરાવીને કંઠી બાંધી ત્યાર પછી તે લાખોજી ભક્ત પાકા સત્સંગી થયા અને પોતાને ઘરે આવીને પોતાના નિયમોને દ્રઢપણે પાલન કરવા લાગ્યા. તે રાત્રે કથા કીર્તન ચેષ્ટા વગેરે હંમેશા નિયમપૂર્વક કરતા હતા. એક સમય એવો ચમત્કાર થયો કે 1/2 રાત્રિ થઈ તે લાખોજી પોતાના ઘરમાં બહાર નીકળ્યા, તેવામાં પોતાના આંગણામાં પોતાની મરણ પામીને ભૂત થયેલી કાકીને જોઈ ત્યારે તે લાખો ભક્તે ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. ત્યારે ભૂત થયેલી તેની કાકી બોલી છે, હે લાખાજી, તું મારાથી ભય પામીશ નહીં, હું તો તારી કાકી છું અને હું મરીને ભૂત થઈ છું અને હું બહુ દુઃખી છું, માટે તું મારો ઉદ્ધાર કર. ત્યારે લાખાજીએ કહ્યું કે મારી કાકી તો બહુ દાનેશ્વરી અને સદાવ્રતી હતી, છતાં પણ તે ભૂત કેમ થઈ? ત્યારે તે બોલી છે, મારા સદાવ્રતમાં કેટલાક પાપી મનુષ્ય આવ્યા અને તે મારું અનાજ ખાઈને અનેક પ્રકારના પાપ કર્મ કર્યા, તે પાપ મને લાગ્યું, તેથી હું ભૂત થઈ છું અને હું કાંઈ પણ દેખતી નથી, માટે તું દયા કર અને તારા હાથની પ્રસાદી મને આપ, તો મારો ઉદ્ધાર થાય, કારણ કે તું પ્રત્યક્ષ સર્વ અવતારના કારણ એવા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેનો ભક્ત છો, માટે મારા ઉપર દયા કર. ત્યારે તે લાખાજીએ તેને વર્તમાન ધરાવીને પ્રસાદી આપી. તે પ્રસાદી ભૂતે ખાધી એટલે તરત જ અંધકાર ટળીને પ્રકાશ થયો અને ભૂતનો દેહ ટળીને દિવ્ય શરીર થઈ ગયું. ત્યાર પછી તેણે કહ્યું કે હે લાખાજી, તું ભલે શ્રી સ્વામિનારાયણનો આશ્રિત સત્સંગી થયો, કારણ કે તે તારો તો મોક્ષ કીધો પણ મારોય મોક્ષ કીધો. એવી રીતે કહીને તે દિવ્ય દેહ કરીને ભગવાનના ધામમાં ગઈ. આવી રીતે શ્રીજી મહારાજે તે લાખાજી ભક્તને વારંવાર પોતાના દિવ્ય દર્શન આપીને તેને સુખ આપ્યું. આપણે પણ શ્રીજી મહારાજની ભક્તિ કરીશું, તેની આજ્ઞામાં પાળીશું, તો આવી જ રીતે મહારાજ આપણને પણ દર્શન આપી શકે. જય શ્રી સ્વામિનારાયણ.